थ्रोन नव विषय सामाजिक विज्ञान पार्ट बे प्रथम विश्वयुद्ध ने रशियन क्रांति एनी अंदर आपणे आजे प्रथम विश्वयुद्ध ना परिबळोनी चर्चा करवानी छे। प्रथम विश्वयुद्ध ना परिबळोमां छ परिबळो आपेला छे। छ परिबळों ने आज आप समझवाना छे। प्रथम परिबळ छे आर्थिक परिबळ। 19मी सदी में इंग्लैंडे एशिया तथा आफ्रिका विशाल साम्राज्य जमाव्युं हतुं। ते पोताना संस्थानों आर्थिक शोषण करीने धनवान बन्युं। औद्योगिक क्रांति तथा संसारवादना झड़पी फैलावाने लिए यूरोप ने पुष्कळ काच्चा मालनी जरूर पड़ती। એટલે કે 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં જે વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું। એટલે એમણે જે સંસ્થાનો સ્થાપ્યા હતા એશિયા અને આફ્રિકામાં એ સંસ્થાનો જ એમણે આર્થિક શોષણ કરી અને ધનવાન બન્યા। आज समय औद्योगिक क्रांति तथा संस्थानवाद ना झड़पी फैलावाना कारणे यूरोप नी अंदर पुष्कळ काच्चा मालनी जरूर पड़ती। 19मी सदी नी छेल्ली 25मी मां जर्मनीए एशिया अने आफ्रिका ना बजारों मां एटले बजारों मेळवा हरीफाई करवा माँडी। एटले जर्मनीए एशिया अने આફ્રિકામાં બજારો મેળવવાની હરીફાઈ શરૂ કરવા માંડી। જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો। તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા। પરિણામે एक बाजू जर्मनी तथा बीजी बाजू इंग्लैंड वच्चे तीव्र आर्थिक स्पर्धाओं शुरू थई। आ थयुं आर्थिक परिबळ के ते समय जर्मनीए इंग्लैंड तथा फ्रांसनी तुलनामां सस्तो माल आपवा माँडे। एटले एशिया अने आफ्रिकाना इंग्लैंड तथा फ्रांसना बजारों આ રીતે તૂટી ગયા। એ પરિણામે એક બાજુ જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઈ। આ થયું એનું આર્થિક પરિબળ। બીજો મુદ્દો છે લશ્કરવાદ। કે યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું। ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી। ઇટાલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ। સ્વરક્ષણના બાના હેઠળ શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું। આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું। એટલે યુરોપિયન રાષ્ટ્રોની અંદર પ્રાદેશિક વિસ્તારની જે હરીફાઈ થઈ એટલે આ માટે લશ્કરી બળ જરૂર થઈ। એટલે જે જે રાષ્ટ્રો પોતાના સૈન્યની તાકાત વધારવા માંડી
કેટલાક રાષ્ટ્રોએ ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી અને કેટલાક એવા રાષ્ટ્રો હતા સ્વરક્ષણના બાના હેઠળ તમારે રક્ષણની જરૂર છે એ બાના હેઠળ એમણે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આ પ્રમાણે લશ્કરવાદને ઉત્તેજન મળ્યું એટલે આર્થિક પરિબળની સાથે સાથે લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ ઉગ્ર બન્યું. ત્રીજો મુદ્દો છે જૂથબંધી ગુપ્ત સંધિઓ. પ્રથમ યુદ્ધ વિશ્વયુદ્ધ સર્જાવામાં જૂથબંધીઓને ગુપ્ત કરારો મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું એ પહેલા વિશ્વ બે જૂથમાં વહેંચાયેલું હતું. એટલે જર્મની એક બાજુ અને બીજી બાજુ ઇંગ્લેન્ડનું જૂથ, જે તે દેશો નાના ભળી લીધા છે એ પ્રમાણે આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ કે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. એટલે કોઈ પણ જ્યારે યુદ્ધ કરવું હોય તો જૂથો હોવા જોઈએ. એટલે બે જૂથોમાં જ્યારે વિશ્વ વહેંચાયેલું હતું અને આ જૂથો વચ્ચે જે કંઈ દુશ્મનાટ ઊભી થઈ એમાં જે ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ અને આ પરિબળ એ પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બને છે. ચોથો મુદ્દો છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધ્યારું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. હવે આપણે પાંચમા મુદ્દાની ચર્ચા કરીએ, વર્તમાન પત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રોમાં પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેરો કી પ્રજામાં દુશ્મનાટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરાવવા પ્રયત્ન પણ ન કરી શકે. એટલે કે વર્તમાન પત્રોને જે ફાળો હતો
એટલે પરસ્પર એમણે એકબીજાના રાષ્ટ્રો પ્રત્યે આકરા ઉશ્કેરણીજનક અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર એકબીજા હરીફ દેશો વિરુદ્ધ ઝેર વાંકી પ્રજાની દુશ્મનાટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. છઠ્ઠો મુદ્દો છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એક કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિશ્ચય નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. એટલે આ પ્રમાણે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન પણ આ રાષ્ટ્રોએ ફેલાવ્યું. એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની આખી પૂર્વભૂમિકા તૈયાર થઈ. એટલે આ છ પરિબળો પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યા હતા. ત્યાર પછી બીજો મુદ્દો છે આપણે કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની ની બ્લેકહેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળીમારી હત્યા કરી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાની આખરી નામ આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે આજે મુદ્દો છે કે તત્કાલીન જો પરિણામ કહ્યું તો આપણે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેકહેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએના સભ્યે ગોળીમારી હત્યા કરી. એટલે ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને કહ્યું કે 48 કલાકમાં ગુનેગાર પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરો. પરંતુ સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કરી. એટલે ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા યુદ્ધ જાહેર કર્યું અને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. આ પ્રમાણે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો ભણ્યા. એની જે પીડીએફ આવે એ મુજબ તૈયારી કરવાની રહેશે. આજે આપણે આટલે સુધી ભણીશું. હવે ત્યાં મુદ્દાની ચર્ચા પછીના તાસમાં કરીશું. અસ્તુ.